વૃક્ષોથી મૂર્તિઓ બનાવતા એવા બાવરી સમાજના સભ્યો હવે આ વખતે વડોદરા ગામના સરકારી આવાસમાં મૂર્તિઓ બનાવશે અને વેચશે. આ વખતે આશરે 25,000 થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે. સુરત શહેરના વડોદ ગામ ખાતે આવેલા સરકારી આવાસમાં આ વખતે મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ આ વખતે સુરત મહાનગરપાલિકાએ મૂર્તિ કલાકાર અને વેચનારને વડોદ ગામ ખાતે જગ્યા આપી દેવામાં આવી છે, જેથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકશે નહીં, જેથી હવે આ વખતે મૂર્તિઓ વડોદ ગામમાં આવાસ ખાતે બનાવવા અને વેચવામાં આવશે. આજે અત્યારે અમારા જે સુરત શહેરની અંદર ફૂટપાથોના ઉપર જે અમારા બાવરી સમાજના લોકો રહી અને મૂર્તિઓ બનાવતા હતા, તેમને કોર્પોરેશને ખાસ કિસ્સા તરીકે ઠરાવ કરીને બધાને અહીંયા વડોદ આરોગ્ય કેન્દ્રની પાસે, કે જે પાંડેસરા GIDCની પાછળ પડે, ત્યાં બધાને સુરતના તમામ ઝોન એટલે કે 8વા ઝોન, સેન્ટર ઝોન, લિંબાયત ઝોન, પૂર્વ વરાછા ઝોન, ઉધના ઝોનમાંથી બધાને અહીંયા એકત્રિત એક જગ્યાએ આવાસો ફાળ્યા છે. એટલે અત્યારે સુરત શહેર જ નહીં પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં ગણપતિની મૂર્તિઓનું મોટામાં મોટું ઉત્પાદન આપણે વડોદ ખાતે જય જોગણીનગર બાવરી સમાજના વિસ્તારના બધા અત્યારે બધા મૂર્તિકારો અહીંયા કરે છે. અને ત્યાં મૂર્તિઓ ઘણી બધી કે જે લોકો બહાર બને છે ને સુરતની આજુબાજુ બને છે એના કરતાં ઘણી બધી પબ્લિકને માફક આવે તેવી કિંમતમાં અહીંયા મૂર્તિઓનું વિતરણ પણ થાય છે. કેટલાક મૂર્તિકારો છે ને કેટલીક મૂર્તિઓ દર વર્ષે અહીંયા બનાવવામાં આવે છે? અહીંયા અત્યારે હાલમાં 600 મૂર્તિકારોનો પરિવાર છે. એમાંથી અમારા જે ઠરાવ થયેલો ઠરાવની અંદર 212ને ફાળવણી થઈ ગઈ, તે અત્યારે બધા આયાત છે અને લગભગ 200 જેટલા જે છે તે લોકોને અત્યારે ટોકન આપીને અત્યારે ગણતરીમાં લીધેલા તે લોકો પણ હાજર છે. અને બીજા અન્ય લગભગ 100 જેવા પરિવારો, એમ કરીને લગભગ 501 જેવા પરિવારો અહીંયા મૂર્તિઓ અત્યારે હાલની અંદર બનાવે છે. કેટલી મૂર્તિ છે કુલ પડીને અત્યારે હાલમાં? લગભગ 25,000ની આસપાસ મૂર્તિઓ અત્યારે અહીંયા ઉત્પાદન થઈ ચૂક્યું છે. એમાં 1 ફૂટની, 2 ફૂટની, એમ કરીને જે આપણે સરકારે પોલીસ કમિશનરના જાહેરનામા નક્કી કર્યું એ જાહેરનામાને અમે ઉલ્લંઘન નહીં કરી અને તેમને અનુસરી અને એ પ્રમાણે જ એમને કોઈ પણ જાતનું કોર્પોરેશનને કે શાસનને કોઈ પણ જાતનો એમાં સમસ્યા ઊભી નહીં થાય એ પ્રમાણે જ અમે અહીંયા મૂર્તિ અમારી સાઈડથી. હવે માંગણી છે તમારી શું માંગણી છે? અમારી એ માંગણી છે કે અત્યારે શહેરની અંદર વાહનોનો વિકલ્પ વધતો જાય છે, તો ત્યાં ચર્ચાઓ અત્યારે વેગ પકડ્યો છે કે અત્યારે જે જ્યાં બજારો લાગે છે ત્યાં ટ્રાફિકની સમસ્યાના કારણે કે તે અમને અહીંથી બજારોમાં ત્યાં વેચાણ કરવા નહીં દે અને વેચાણ નથી કરી શકતા કે ટ્રાફિક વધી જાય છે, તો ત્યાં પોલીસ પણ આવે છે, અમુક સંગઠનો પણ કહે છે અને જે નાના મોટા મૂર્તિકારોની સાથે તકરાર થાય છે. એટલે એવું ત્યાં અત્યારે કહેવામાં આવે છે કે આ લોકો બીજે ગમે ત્યાં બી જઈને એમનો ધંધો કરી શકે. એટલે મારી માગણી એ છે કે જે મજૂરા ગેટ વિસ્તાર છે, તો મજૂરા ગેટ વિસ્તારથી પાછળ જે BITSનો જે અત્યારે રૂટ પડેલો છે ત્યાં બિલકુલ ખાલી વિસ્તાર છે, ત્યાં પણ અમે લગાવી શકીએ. જો અગર અમે કોર્પોરેશનને અર્ચન નહીં હોય તો અમારા મૂર્તિકારો ત્યાં લગાડી શકે. બીજું કે સારા દરવાજામાં અત્યારે બ્રિજ બને છે, તો સારા દરવાજામાં જે સિમિમેર હોસ્પિટલ છે એની બાજુની સાઈડમાં કે જ્યાં નાનો રોડ પડે છે તે લોકોની અવરજવર માટે ઘણો બધો નાનો છે. એટલે મારું માનવું એમ છે કે અમારા કેટલાક લોકો કે જે બોમ્બે માર્કેટને લગતા એરિયા જ્યાં બસ ડેપોની રિપેરિંગ થાય છે, જ્યાં ડીઝલ સ્ટીપો છે, તે આજુબાજુનો રોડ ખાલી પડેલો છે. એટલે અમારી એમ છે કે બાકીના લોકો ત્યાં લગાવે અને ત્યાં જો કોર્પોરેશનને કે પોલીસને કોઈ અડચણ નહીં થાય તો એમાં અમને આ જગ્યા મળી શકે અને આ નાના મોટા મૂર્તિકારોને ત્યાં પોતાનું આજીવન ટકી રહે એ માટે અને પોતાનો ધંધો પોતાને કરી શકે કે જે એક સિઝનેબલ છે. અને સિઝનેબલ ધંધામાં આ પછી 4 મહિના પછી કંઈ રહેતું નથી. આ જગ્યા અમને મળતી, અમે વારંવાર ત્યાં હર સાલ અમે એ લોકોને ત્યાં માંગ કરતા રહીએ છીએ, તો એ લોકો ત્યાં આવે છે અમુક તો કોર્પોરેશન તરફથી ત્યાં ભાડા પેટાની પાવતી કે આરોગ્ય પેટાની પાવતી સમજી અને એ લોકો 500થી લગાડીને 2,000-3,000 સુધી ફાળતા હોય છે. મારું માનવું એમ છે કે જે આ બાજુ એ થતું હોય અને જો એવી કોઈ પાવતી રિઝનેબલ કે જેમાં ભાઈ 500 હતા તો એના 1,000 કરીને વધારે નહીં કરી અને ત્યાં લોકોને લગાડવા દે, તો એ બાતે અમે સહમત છીએ. બાકી ત્યાં પછી વધુ ભાડું એ લોકો અમારી પાસેથી વસૂલ કરવા જાય તો એટલા બધા પૈસા લોકો નહીં આપી શકે, એટલી બધી એમાં આવક ઉપજતી નથી. આમાં માત્ર આજીવિકા પૂરું થાય એ રીતનું સિજિમ્બલ આ ધંધો ચાલે છે.